गुड मॉर्निंग स्टूडेंट्स, आप सबनु स्वागत है हेरिस सर इंग्लिश चैनल नी अंदर। आज आप भणीशु धोरण 12 एम यूनिट 3 एनो यूनिट 2 जो स्ट्रेस कंट्रोल एक्सरसाइज है एनी शॉर्ट नोट्स। आगला वीडियो नी अंदर आप यूनिट 3 रीड 1 नी शॉर्ट नोट भणी गया, आज आप रीड 2 नी शॉर्ट नोट भणीशु। खूबज सरल रीते समझी शकाय ए रीते शॉर्ट नोट अहीं बनावामां आवी छे। मुद्दा आधारित तमने समझावानो प्रयत्न कर्यो छे। अने जो हजी सुधी तमे मारी चेनलने सब्सक्राइब नथी करी तो जल्दीथी सब्सक्राइब करी दो अने शेर करी दो, जेथी करीने आगळनी नोटिफिकेशन्स तमने मळती रहे। अने कीधुं एम जल्दीथी आमां आपणा 1000 सब्सक्राइबर थशे तो जेटला पण विडियोज जे छे એ બધાની જે PDF જે છે એ આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકીશું। હું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવી રહ્યા છીએ અમે, જે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે નંબર જે છે એ વોટ્સઅપ નંબર પર તમે જોઈન કરી શકો છો મેસેજ કરીને, કે જેથી કરીને બધી જ PDF જે છે એ આપણે એમાં મૂકી શકીએ। તો ચાલો જોઈએ યુનિટ 3 રીડ 2 એની શોર્ટ નોટ જે છે। એનું પહેલું છે શોર્ટ મેડિટેશન અ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ। જો આગળનું લેસન તમે ભણવાનો ચૂકી ગયા હોય આ પાઠમાં તો મારી ચેનલ જે છે હેરી સર ઇંગ્લિશ એમાં જઈને તમે લેસન ભણી શકો છો, સમજી શકો છો। વોકેબ્યુલરી જે સ્પેલિંગ છે એની સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ઉપર જે બટન દેખાશે હમણાં એ બટન, ત્યાં પણ એની ઉપર ક્લિક કરતાં તમને મળી જશે। અને આગળના બધા જ વિડીયો જો તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બધા જ જે વિડીયોઝ જે છે તેની લિંક નાખેલી છે। તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ। પહેલી શોર્ટ નોટ છે શોર્ટ મેડિટેશન ટૂંકું ધ્યાન અ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ। ચાલો જોઈએ શું કહે છે ઇન ધીસ લેસન। ઇન ધીસ લેસન, આ લેસનની અંદર ધ રાઇટર શોઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્સરસાઇઝ એન્ડ મેડિટેશન ટુ કંટ્રોલ, કે લેખક જે છે એ જુદા જુદા પ્રકારની એક્સરસાઇઝ અને ધ્યાન જે છે એ શીખવાડે છે, બતાવે છે સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે। ધેર આર ટુ શોર્ટ મેડિટેશન ગીવન હિયર, અહીંયા બે ટૂંકું મેડિટેશન જે છે શોર્ટ મેડિટેશન જે છે એ અહીંયા આપવામાં આવેલા છે। ઇન શોર્ટ મેડિટેશન 1, પહેલું જે છે મેડિટેશન 1ની અંદર શું કરવાનું છે તો સમજો, યુ હેવ ટુ મેક યુઅર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યુઅર આઈઝ। તમારે તમારી જાતને એકદમ રાહતભરી મુદ્રાની અંદર રાખવાની છે અને આંખો બંધ કરવાની છે આરામદાયક મુદ્રામાં। ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ, તમને જે શબ્દો શાંતિ અર્પે આપે દેખાડે એવા શબ્દો પસંદ કરો, જેવા કે હાર્મની, પીસ, રિલેક્સ, ટ્રેનિક્વિલિટી, આમાં તમને જે અનુકૂળ આવે એ શબ્દ તમે પસંદ કરી લો। યુ હેવ ટુ ઇમેજિન અ સીન, તમારે એક દ્રશ્યની કલ્પના કરવાની છે, દેટ શોઝ ધ વર્ડ ઓર મેક મેન્ટલ ઇમેજીસ, જે એક શબ્દ બતાવે અથવા એક માનસિક ચિત્ર ઊભું કરે, દેટ શોઝ ધ વર્ડ હાર્મની, જે હાર્મની શબ્દ બતાવતું હોય। ઇન આ હતું શોર્ટ મેડિટેશન 1। ઇન શોર્ટ મેડિટેશન 2, શોર્ટ મેડિટેશન 2ની અંદર યુ હેવ ટુ પિક અ મટીરિયલ, તમારે એક મટીરિયલ પિક કરવાનું છે, સચ એઝ, જેવું કે એઝ અ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ, કાપડનો ટુકડો, પથ્થરનો ટુકડો અથવા એક લાકડાનો ટુકડો। એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધેટ મટીરિયલ વિથ ક્લોઝ આઈઝ, અને બંધ આંખે જે મટીરિયલ જે છે એની સપાટી જે છે એ તમે તપાસો સ્પર્શ કરીને। એન્ડ યુ હેવ ટુ સ્પેન્ડ 2 મિનિટ્સ ટુ લીડ યુર કામનેસ, અને તમારા માઇન્ડને શાંત રાખવા માટે તમારે એ સમયની અંદર 2 મિનિટ વિતાવવાની છે। તો અહીંયા દોસ્તો શોર્ટ મેડિટેશન જે છે એની શોર્ટ નોટ જે છે અહીંયા પૂર્ણ થાય છે। આગળ જઈએ બીજી શોર્ટ નોટ। બીજી જે શોર્ટ નોટ છે એ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જેમાં છે ગિવિંગ બ્રેઇન ઓક્સિજન એન્ડ ધ ક્રાઉન ફુલ, કે મગજને ઓક્સિજન આપવું, અને એક છે ક્રાઉન ફુલ। જોઈએ શું કહે છે એમાં, જનરલી સામાન્ય રીતે વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય ધ બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, સામાન્ય રીતે આપણે આપણા બ્રેઇનને પૂરતું ઓક્સિજન મળે એટલો ઊંડો શ્વાસ આપણે લેતા નથી। વેન વી ગેટ સ્ટ્રેસ, વેન વી ગેટ સ્ટ્રેસ વી ડોન્ટ બ્રીથ ડીપલી ઓર બ્રીથ ઓનલી ઇન અ શેલો વે સો દેટ લેસ ઓક્સિજન રીચીસ ટુ અવર બ્રેઇન, કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણે ઊંડો શ્વાસ લેતા નથી અથવા ફક્ત ઉપર છેલ્લો શ્વાસ લઈએ છીએ જેટલો આપણા મગજ સુધી પહોંચતા નથી, ઓછો ઓક્સિજન આપણા મગજ સુધી પહોંચે છે। તો એના માટે શું કરવાનું છે, ડૂ ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ,
टू डीपन योर ब्रीथिंग एंड गेट ऑक्सीजन टू द ब्रेन. એટલે કે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની એક્સરસાઇઝ કરો ટુ ડીપન યોર બ્રીથિંગ, ઊંડો શ્વાસ લેવા માટે, એન્ડ ગેટ ઓક્સિજન ટુ ધ બ્રેઇન, અને બ્રેઇન સુધી ઓક્સિજન પહોંચે તે માટે. શું કહે છે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તમારા બંને હાથ જે છે એ ઉર્જા ઉત્પન્ન કરવા માટે જોરથી એકબીજાને ઘસો. પ્લેસ યોર પામ્સ બિલો ધ નેવેલ. તમારી હથેળી જે છે એ તમારી નેવેલ જે ડૂટી જે છે તેના પર મૂકો. બ્રીથ કોન્શિયસલી એન્ડ ઇટ શુડ રીચ ઇન યોર બેલી. સભાનતાપૂર્વક શ્વાસ લો અને તે તમારા પેટ સુધી પહોંચે તે રીતે. વાઇલ્ડ બ્રીથિંગ, શ્વાસ લેતી વખતે ઇમેજિન દેટ, કલ્પના કરો વી આર બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ અવર બ્રેઇન. એવી કલ્પના કરો કે આપણા મગજ સુધી જે છે તે ઓક્સિજન પહોંચી રહ્યો છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સિસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. આ જે ક્રાઉન પુલ જે છે ઉપર તરફનું ખેંચાણ જે છે એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે મગજની અંદર જે પ્રવાહી જે છે એને હકારાત્મક રીતે અસર કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તે તમારી ચેતાતંત્રને શાંત રાખવામાં મદદ કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓપન ટેક અવે હેડેક, સ્ટમક એક, એન્ડ હેલ્પ અસ ટુ થિંક ક્લિયરલી. અને તમારો માથાનો દુખાવો, પેટનો દુખાવો દૂર કરે છે અને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. ત્યારબાદ છે લાસ્ટ ટોપિક. ઇન ધીસ એક્સરસાઇઝ, આ એક્સરસાઇઝમાં વી હેવ ટુ ફોર્મલી પ્રેસ ડાઉન અવર ફિંગર્સ. આપણે ભારપૂર્વક આપણી આંગળીઓને દબાવવાની છે, લાઈક કોમ્સ, કાસ્કાની જેમ, ઓન ટુ અવર સ્કાલ્પ, આપણા તાળવામાં, મગજના જે ચામડી જે છે એના તાળવામાં, ફ્રોમ ફ્રન્ટ ટુ બેક, આગળથી પાછળ થયું. તો આ હતી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એમાં ખાસ કરીને ગિવિંગ બ્રેઇન ઓક્સિજન હીટ એન્ડ ધ ક્રાઉન પુલ. ચાલો જોઈએ હવે આગળની ત્રીજી શોર્ટમાં. ત્રીજી અને લાસ્ટ આઈએમપી શોર્ટ નોટ, જેનું નામ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. ફટાફટ તમારે તાત્કાલિક એવા બીજા કયા કયા ઉપાયો છે જેથી કરીને તમે કરી શકો. પહેલું છે મેન્ટલ ક્વિક ફિક્સિસ હેલ્પ અસ ટુ બ્રિંગ અવર સ્ટ્રેસ ડાઉન ફોલોઈંગ વે. મેન્ટલ ક્વિક ફિક્સિસ જે છે એ નીચેની પદ્ધતિથી આપણો જે સ્ટ્રેસ જે છે એ ઓછો કરવામાં મદદ કરે છે. શું કહે છે? પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક. તમને ગમતું હોય એવું કોઈ મ્યુઝિક મૂકો એન્ડ ડાન્સ કરો થ્રુ ધ રૂમ. ઓરડામાં તમે મનગમતું મ્યુઝિક મૂકીને તમે ડાન્સ કરો, ઇટ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. એ તમારા મગજને સંતુલિત કરે છે. વોચ ધ ફિશ, બીજો આઈડિયા છે વોચ ધ ફિશ સ્વિમિંગ અરાઉન્ડ ઇન અ ફિશ ટેન્ક લેંગ્વિડલી. ફિશ ટેન્કની અંદર માછલી જે છે એને મૃદુતાથી, મોહકદાથી જે તરતી હોય એને તમે નિહાળો. ઇટ હેલ્પ્સ માઇન્ડ ટુ કામ ડાઉન. તે તમારા મનને શાંત રાખવામાં મદદ કરે છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ ઓન અ પીસ ઓફ પેપર ટુ ટેક ધેમ આઉટ ઓફ યોર હેડ. તમારી બધી ચિંતાઓ જે છે એક કાગળના ટુકડા ઉપર લખી લો, જેથી કરીને એ તમારા મગજમાંથી નીકળી જશે. આપણા મગજમાં ઘણી બધી ચિંતા હોય, આપણા મગજની અંદર તમે લખી લો, આપણે કહીએ ને કોઈને કહેવાથી હળવું થઈ જાય, એટલે કાગળ પર લખી લો એટલે ટેન્શન જતું રહેશે. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિમાં ચાલવા માટે નીકળી પડો. કોન્સન્ટ્રેટ ઓન પ્રેઝન્ટ રેધર દેન અપકમિંગ ઇવેન્ટ્સ. આવનારી ભવિષ્યની ઘટનાઓ કરતાં અત્યારે જે વર્તમાનમાં જે છે તેના પર તમે ફોકસ કરો, ત્યાં ધ્યાન આપો. સિંગ એન્ડ બાથ યુઝિંગ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. સિંગ એન્ડ બાથ, ગાઓ એન્ડ બાથ નાતી વખતે શેમ્પૂ બોટલને માઇક્રોફોન તરીકે, માઇક તરીકે યુઝ કરીને. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર થિંકિંગ. તમારા વિચારોમાંથી હું નથી કરી શકતો એ શબ્દ જ કાઢી નાખો. એન્ડ થિંક અબાઉટ પોસિબલ સોલ્યુશન, અને શક્ય એટલા જે ઉકેલ જે છે એના વિશે વિચારવાનો પ્રયત્ન કરો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમે જે રેગ્યુલર હાથથી લખતા હોય એ કરતાં બીજા હાથથી લખવા માટે તમે પ્રયત્ન કરો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. અને આ સંતુલન જે છે તમારા મગજના જે બે ગોળાર્ધ જે ભાગ જે છે એને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી, અને તમે નસીબદાર છો પોતે એવું માનો. એ તમને આ હતે મેન્ટલ ક્વિક ફિક્સિસના પોઈન્ટ્સ. મુદ્દા આધારે તમને સમજાવી લઉં છું.
आ ત્રણ શોર્ટનોટ અહીંયા પૂરી થઈ છે. આશા છે કે તમને પણ આ વિડિયો ખ્યાલ આવ્યો છે અને શોર્ટનોટ સમજ્યા હશો. એકવાર લખીને તમે તૈયાર કરો એટલે તમને ખ્યાલ આવી જશે. આગળના વિડિયોમાં ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.